नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे माहिती संचारमां वैदिक माहिती संचार अने अवैदिक माहिती संचारनो तफावत समजवानो छे। मोस्ट टाइमली प्रश्न छे, तमने बन्नेनो तफावत पण पूछाय अने बन्ने अलग अलग पण पूछाई शके। जेम के टूंकनो तमने वैदिक माहिती संचार जे आपणे लास्ट विडियोमां आपणे जोयुं वैदिक माहिती संचार अने अवैदिक माहिती संचार विशे आपणे लास्ट विडियोमां જોયું હતું। આજે વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચારનો તફાવત સમજવાનો છે। એમાં વૈદિક અને અવૈદિક માહિતી સંચારના તફાવતના મુદ્દા છે ઓર ઉદ્દેશ આધાર અંકુશ અને દેખરેખ પરિવર્તનશીલ સમય અને અગાઉથી ચાલ એવા પેલું જોઈએ અર્થ। તો કે વૈદિક માહિતી સંચારનો અર્થ કોને કહેવાય? તો કે જે માહિતી સંચાર ધંધાના व्यवस्था तंत्रना नीति नियमों ऊपर आधारित होय तेने वैदिक माहिती संचार कहे छे। सु कीधुं? तो के धंधाना उद्देश्योने सिद्ध करवा माटे जे माहिती संचार व्यवस्था तंत्रनुं जे माळखुं घडुं छे, ई माळखाना जे नीति नियमो छे ए नीति नियमो ऊपर आधारित होय एने वैदिक माहिती संचार कहेवाय। Yeah।
અને દેખરેખની જરૂર પડે છે, જ્યારે અવૈધિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર પડતી નથી, કારણ કે વૈધિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને આધારે ઘડવામાં આવતું હોવાથી એમાં અંકુશ કર્મચારીઓ જે કાંઈ કાર્ય કરે છે એના ઉપર અંકુશ અને દેખરેખ રાખવાની જરૂર પડતી હોય છે, જ્યારે અવૈધિક માહિતી સંચાર મિત્રતા અને અંગત સંબંધોને કારણે ઉદ્ભવતું હોવાથી અંગત સંબંધો અને મિત્રતાને કારણે માહિતી સંચાર થતો હોવાથી એમાં અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. પછી પાંચમો મુદ્દો છે પરિવર્તનશીલ. તો કે વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે, તો કે વૈધિક માળખામાં ખૂબ ઓછો ફેરફાર થતો હોય છે, એમાં વધુ ફેરફાર થતો નથી, જ્યારે અવૈધિક માહિતી સંચારમાં ની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે, એમાં થોડા થોડા સમયે એમાં પરિવર્તન આવતા હોય અને એમાં વધુ પરિવર્તનશીલ ગણવામાં આવે છે. એટલે વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા ઓછી પરિવર્તનશીલ છે અને અવૈધિક વ્યવસ્થા તંત્રની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે. પછી મુદ્દો આવે છે સમય. તો કે કાર્યસ્થળે અને સમયે જ વૈધિક માહિતી સંચાર થાય છે, કારણ કે વ્યવસ્થા તંત્રમાં કામ કરતા વ્યક્તિઓ વચ્ચે જ્યાં કામ કરે છે એટલે કે કાર્યસ્થળે અને સમયે જ માહિતી સંચાર થતો હોય છે, જ્યારે અવૈધિક માહિતી સંચાર એ ગમે તે સ્થળે થાય, કારણ કે એ અંગત સંબંધો અને મિત્રતાને કારણે માહિતી સંચાર થતો હોય છે, એટલે કે ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ અવૈધિક માહિતી સંચાર થતો હોય છે. એટલે વૈધિક માહિતી સંચાર કાર્યસ્થળે અને સમયે થાય છે, જ્યારે અવૈધિક માહિતી સંચાર ગમે તે સ્થળે ગમે તે સમયે અવૈધિક માહિતી સંચાર થાય છે. પછી આવે છે અગાઉની જાણ. કારણ કે વૈધિક માળખું અગાઉથી રચવામાં આવેલું હોય છે, એટલે માહિતી મોકલનાર કોણ હશે, મેળવનાર કોણ છે, તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય છે. એટલે કે માહિતી કેવા સ્વરૂપે મોકલવામાં આવશે, લેખિત સ્વરૂપ હશે, આંકડાકીય સ્વરૂપે હશે, ક્યાલેક સ્વરૂપે, તે અગાઉથી જ નક્કી હોય છે. અને માહિતી મોકલનાર કોણ છે અને મેળવનાર કોણ છે એ પણ અગાઉથી જ નક્કી હોય છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં માહિતીનું સ્વરૂપ અને વિધિ અગાઉથી નક્કી હોતા નથી, કારણ કે તેમાં સમય અને સંજોગો અનુસાર તેમાં ફેરફાર થતા હોય છે, એટલે સમય અને સંજોગો અનુસાર એ ઉદ્ભવતા હોય છે.